બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ ઉપર જીવલેણ હુમલાના પગલે સુરત ભાજપ દ્વારા દેખાવ પ્રદર્શન કરવામાં આવ્યું। પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જીની જીત થઈ ત્યારબાદ ભાજપના કાર્યકર્તાઓ ઉપર જીવલેણ હુમલા તેમજ ભાજપની કાર્યો સળગાવવાનો પણ કિસ્સો સામે આવ્યો હતો। તેના પગલે ભાજપ પ્રમુખ જેપી નડ્ડા સમગ્ર ભારત ભાજપ દ્વારા મમતાજીના આ કાર્યકર્તાઓ ભાજપ ઉપર હુમલો કર્યો છે ત્યારે સમગ્ર ભારતમાં બીજેપી દ્વારા દેખાવ પ્રદર્શન કરવામાં આવશે। તેના પગલે સુરતમાં અલગ અલગ જગ્યાએથી મમતા સરકાર સામે દેખાવ કર્યા હતા, પરંતુ કોરોના સમયમાં દેશમાં વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેવામાં ભાજપના આ વિરોધને લોકો પણ નિંદા કરી રહ્યા છે। ભાજપ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવામાં આવશે, પરંતુ હાલ તો સોશિયલ ડિસ્ટન્સના નામે ભાજપનું મોઢું જોવા મળી રહ્યું છે અને ભાજપ પોતાની રાજનીતિ કરી લોકોને ફરી એકવાર મૂર્ખ બનાવતી હોય તેવું લાગી રહ્યું છે। હાલ તો સમગ્ર સુરતમાં મમતા સરકાર સામે ભાજપ દ્વારા દેખાવો કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે। કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે। વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે। કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે। સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ। કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ। આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ। માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।